નમસ્કાર મિત્રો, અમે આજે જઈએ છીએ માણાવદર. એક મિત્ર છે વિજયભાઈ શેઠ, આમ હોંગકોંગ છે, અત્યારે ઇન્ડિયા આવ્યા છે. લગભગ 10-12 વર્ષ પછી ઇન્ડિયામાં આવ્યા છે અને આમ મિત્ર થયેલા. મારું કોલેજનું ફેસબુક છે, એમાં મુલાકાત થયેલી અને અવારનવાર પછી ફોન ઉપર ને ઘણી જગ્યાએ મળતા હોઈએ છીએ. આજે એમના બ્રધર માણાવદરમાં છે, વિજયભાઈ ત્યાં આવેલા છે અને ગાયો જોવા જઈએ છે. આમ તો ખાસ તો કારણ કે વિજયભાઈના ભાઈ છે, મુંબઈ છે, મોટો બિઝનેસ છે, પણ શોખથી ગૌશાળા રાખેલી છે એમણે, 70 ગાયો છે. એ જોવા જઈએ છે, આજે હું એ બધું બતાવીશ. બહુ ઓછા દેશી ગાય આટલા બહુ ઓછા જોયા છે. ગીર ગાય આપણે છે ને વિષ્ણુ ઓલા, એમાં એક છે ને એક વાછડી છે, એ તો તને હમણાં ચાક છે તને. આ ગાય ને એવોર્ડ મળેલો એ, એમને ઓલું સાસણ નું કઈક ફંક્શન હતું. બરાબર, ફર્સ્ટ નંબર વિનર સકીના નામ છે. આ સિંક પણ એમ છે, બળદ જેવા ઓલા દેશી બળદ આવતા ને. અને ચામડી જોવો સાહેબ, આ ચમકતી ચામડી હોય, બ્રાઝિલ લઈ ગયા તા. બરાબર, હવે બસ એકાદ દી માં હોય ગાયોની આમ તંદુરસ્તી બોડી બધું જબરજસ્ત સચવાયેલું છે, જોરદાર. આના બધાના ટોટલી મેડિકલ ટેસ્ટ કરો, જેમ ને ડોક્ટર જ છે, ડોક્ટર ને બોલાવો. આ બ્રુસેલાની જે તમે કાલે વાત કરી ને, એ તો લગભગ કોઈ ગૌશાળાની અંદર એનો એની ટ્રીટમેન્ટ કે એનો ટેસ્ટ નથી થતા. રાઉન્ડ થતો બરાબર, ગાય ઉપર, ગાય ઉપર જ. પાવલો હાલ 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 પાવલો હાલ 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 શું નામ છે? પાવલો. એની માં નું નામ હતું પાવલા. પાવલા હતું એટલે પછી પાવલો એમ છે. પાવલો પાવલો હવે વિયાવાની પૂરી તૈયારી છે. આ તો પોસ્ટર લગે ને આપડે, હા અમે પહેલી લેવલ આગળ. હા ગંગા, બરાબર ગંગા એમ ને. નામ રે થાય છે ને બધે. દુર્લભ ગાય માં આવે અત્યારે આ ગુજરાત માં 0.1% બચેલી છે. આ ગાય જો આખો ગોલ્ડન, એનું મોઢું ગોલ્ડન, પાપણ ગોલ્ડન, સિંગડા ગોલ્ડન, પૂંછડું ગોલ્ડન. આ કપિલા કહેવાય ને, કપિલા કપિલા કે ને નામ છે કપિલા. ગોલ્ડન કપિલા જયશ્રી. આ ગાય નું તું આમ બધું આંખો અને બધું જોતો
અને સિંગ ને બધું ગોલ્ડન કપિલા બહુ ઓછી દુર્લભ છે. કેટલા પર્સન્ટ? 0.1% છે. 0.1% છે ખાલી આ તારી દુર્લભ કહેવાય. દુર્લભ, અતિ દુર્લભ. કેટલી મસ્ત છે પણ હવે આમ જોઈએ તો એમ એટલું રૂપ દેખાય ને નિખરી ઉઠે એમ આખો. ના 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 મને કેમ નહી એકદમ રેડ છે ગંગા. ફોટા બધામાં છે ને આના બરાબર. આ ઘોડા નું શું ભાઈ કેતા? ઘોડા શું કાન ટૂંકો કાઠિયાવાડી ઘોડા મારવાડી નું લાંબુ મોટું બરાબર ટૂંકો સીધું મોટું એટલે મને આ ખબર નથી પણ આ એનું એક આખું શાસ્ત્ર છે. આ લોકો બધા ખબર છે નીચેનો ભાગ છે ને કેટલો પોળો છે બકરાઓ આ રેસ્ક્યુ ની અંદર કતલખાને લઈ જતા હતા ત્યાંથી બચાવેલા છે અને ભાઈ અહીંયા લઈ આવ્યા છે. એટલે આ કેટલા સુખી કહેવાય લકી કહેવાય કે કતલખાને જતા હતા અને આવા સુખ ની અંદર આવી ગયા. હવે ઓલું જે ઘેટું છે ને એ બચ્યું છે ને ઓલાઈ બે બચ્ચા આજે ઓલી બકરી છે ને એ દૂજણી છે તો એનું બકરી નું બચ્યું છે ઓલું એ આ બકરી નું છે. એના બધા ને અંદર અંદર કઈક લખી તો ખરા કોઈ તો બાપ નથી કોઈ દીકરો નથી વસુધમ કુટુંબ કમ ઓલા ખબર છે લે ખાને લઈ જતા હતા ને રેસ્ક્યુ માં આને બધે ઓલા આ હે ને જગ્યા પણ પ્રભાવિત થઈ ગયા છે. ઐતિહાસિક આમ નો પેલા ઓરા હોય મજા આવે એના કરતા સાહેબ અહીંયા તમને આ પોલ્યુશન જરાય નહીં. તમે ગમે એટલા ગમે ત્યાં પહોંચો અને ગમે એટલું કામ હો ગમે એટલા બંગલા મહેલ બનાવો આ લાઈફ સ્ટાઇલ છે ને જે એ એનાથી બહુ બીજી કોઈ જગતમાં બહુ સારી લાઈફ સ્ટાઇલ જ નથી. અને એમાંય હું તમને વાત કરું હું બીએડ કરતો એટલે મારા મનની અંદર એક સ્વપ્ન હતા મેં એક ડાયરી રાખું તો અહીં જે ઈચ્છાઓ થતી ને લખતું એમાં એક એવી ઈચ્છા મારી લખેલી છે કે બીએડ બીએડ થઈ જાય પછી નોકરી કરવી નથી સરકારી ક્યાંય માત્ર ને માત્ર ગાયોની ગૌશાળા કરવી છે. એક જીપનો મને શોખ હતો બુલેટનો શોખ હતો અને ઘોડાનો શોખ આ ત્રણેય ચારેય શોખ મેં લખેલા છે. ઘોડાઓ રાખો ઘોડો રાખવો જ છે ઘોડાનો તો મને નાનપણથી છે ને ઘોડા વિશે હું વાંચતો બહુ અને આ જીસુને ઘોડાનો અત્યારે થોડોક નાનો હતો ત્યારે અતિ શોખ હતો
એટલે આ બધી વસ્તુ તમે રાખી છે. આપણે અહીંથી તમારી કોલેજ અડધો કલાક જ થાય, અમદાવાદ અહીંયા બાકી તમારે અમારી કોલેજ જઈને પાછું વૈયાવાનું. અહીંયા બેન અહીંયા છે ને આપણે એ ઓલું ભક્તિનગર કરતા અહીંયા અને બનાવીએ. અમારું આજે અમે રહીએ છીએ એ ઘરે ખાલી જ પડ્યું અત્યારે જે અમે છીએ. કારણ કે અહીં તો વસાવવાનું ને શોખ હોય તો વસાવી શકાય ને. તમારી ફ્રી ગાય એક જ લે ભાઈ. હે અનસુયા ગૌધામ માણાવદર. ગૌશાળાઓ આપણે જોઈએ પણ નેચરલ જે ખરેખર ગાયોને મનથી આમાં ગાયોનું એવું હોય છે આપણે ત્યાં ગમે એવા વીઆઈપી ફાર્મ હોય ગાયને બાંધવાની નહીં, ગાય ચરવા જવી જોઈએ, મુક્ત રીતે ચરતી હોવી જોઈએ. અને એ ચરીને આવે ને એનું જે દૂધ ખાવું ને તમે એમાં પૂરેપૂરે એના એન્ઝાઇમ મળવા જોઈએ ને, માનસિક એન્ઝાઇમ હોય, શારીરિક તો હોય જ પણ ગાયના દૂધની અંદર સૌથી વધારે માનસિક એન્ઝાઇમ ગાયના દૂધની અંદર છે. ગાયના દૂધને સાત્વિક દૂધ આપણે કહીએ ને એની પાછળના ઘણા બધા એવા ફેક્ટર છે કે જે બીજા પશુઓમાં જોવા જ નથી મળતા. માનો કે આપણી પાસે શ્રેય અને પ્રેય બે વસ્તુ છે બરાબર. આપણે મોટે ભાગે પ્રેયના રસ્તે જતા હોય, આપણું મન ત્યાં આકર્ષે, મનને ગમે એવું છે તો એની ઉપર કંટ્રોલ કોણ કરે? તો એની ઉપર સદવિચારો કરે, સ્વાધ્યાય, ચિંતન, મનન આ બધું કરે તો તમે શ્રેય તરફ જાઓ, નકર પ્રેયને બગડો. તો એના માટે તમારે શું કરવાનું? ચિંતન કરવાનું, ઉપનિષદો, વેદ શાસ્ત્રોનું સ્વાધ્યાય કરવાનો, શાસ્ત્રનો, તો તમે શ્રેય તરફ જાઓ, નકર તમને પ્રેય ખેંચી જાય. મનુષ્ય જીવનનું ધ્યેય એક જ છે કે જીવમાંથી શિવ બનવું, એટલે કે મોક્ષ પ્રાપ્તિ એ અંતિમ ધ્યેય દર્શન શાસ્ત્રો એ ગણ્યું મનુષ્ય જીવનનો. તો મોક્ષ પ્રાપ્તિ માટે શ્રેયના માર્ગે ચાલવું જોઈએ. શ્રેયના માર્ગે ચાલવા માટે તમારે સત્સંગ, ચિંતન, મનન કરવું પડે, યોગ કરવો પડે. પણ એવી કોઈ જગતમાં વસ્તુ ખરી કે ખાવાથી તમે શ્રેય તરફ ચાલો? તો માત્ર ને માત્ર ગાયનું દૂધ એવું છે, માત્ર ને માત્ર જગતના તમામ પદાર્થોમાં એક એવું છે ગાયનું દૂધ. લાઈન ના બોલો ભાવનગર એમ ને બહુ સારું. કલર તો છે હાથ અડાડવો એ પુણ્ય છે ભાઈ, લાવો છે આ કપિલા ની જોડે છે, કપિલા નું પૂછ્યું. હા અમારી જગ્યા ઉપર આવેલા બચ્ચાઓ ચારો પણ કેટલો મસ્ત ખબર આવે છે ભાઈ.
એમ ને બેન, એક બીજી તમને ખાસ કહેતો જો કે આ તો હાવ 10 દિવસ નું છે, અને ગુપ્તી તો આપણે જે છોકરાઓ જે સાવ નાના ગુપ્તી તો હોય ને એ જે છી કરે ને આ ફોટો જો હોય એમાં ઘણી તમને સિમિલર ગ્રીન કલર નું હા જો જો અત્યારે મને આને કઈ ફોટો સાચી વાત છે એટલે એ દૂધ માં આવે બાર મહિના નો છે. ઓહો, હૈદરાબાદ ગઈ ને ગાયો તો જો છે ખરેખર વિજયભાઈ એકદમ સારું આપણા મનુષ્ય ની જેમ જ આનો રેકોર્ડ હતો એવોર્ડ માં આનું મિલ્ક એની મિલ્ક સીઝન નું 4000 લીટર દૂધ આપે બરાબર બરાબર જબરજસ્ત એનું પણ આમ ફેસ દેખાય જો તમે આમ અડો ત્યાં એનું પાણી આરે આ એનું થેલું એનું લક્ષણ બતાવે જોવે તો જોવે તો આજ આની નિશાન પ્રદીપસિંહ રાવલ બહુ મોટો બ્રિજર પ્રદીપસિંહ રાવલ બરાબર એના બુલ છે બે એના પછી ઓલો કેસરીઓ અને આની કિંમતની દ્રષ્ટિએ લગભગ મને એમ છે 10 લાખ ઉપર તો પણ પ્રદીપસિંહ બાપુ પાસે આ બુલ હોય એટલે બુલ 25 લાખ રૂપિયા છે ને આ ગીર ના પ્યોર કલર ઓલું છે ને બિલ્ડિંગ થયેલું જે વ્હાઈટ આવે છે ને રાજસિંહ બાપા કરીને છે મેહર છે પોરબંદર ત્યાં સુધી જો આ વાસીધું થાય ને બધું સુકાઈ જાય એટલે ગંદકી નહીં અને આ બધી સાફ સુફ થઈ જાય હાઇજીન નું પૂરું ધ્યાન પૂરી જોઈ લ્યો એમ સાફ થઈ જાય પછી આ ઓલો
એને મીઠોની ઓલી થઈ જાય ને ત્યારે ખાવું હોય ત્યારે ચાટી ચાટી લે. બરાબર છે. આપેલું સિંધાળું સિંધાળું ખરેખર ન આવ્યો આમ તો આવવાનો જ હતો, આના માટે જ આવવાનો ખાતો હતો, પણ ન આવ્યો એટલે તો આ મોટો અફસોસ રહેશે. જગ્યાનો પ્રોબ્લેમ થાય, જગ્યાનો પ્રોબ્લેમ, મેળ ખાવાને બેસવા માટે આવે પાછી બારે વહી જાય ને શું કરવું. હું 15 દિવસ અહિયાં એક ઘરે તો જતો નહીં, અહીંયા જ રહેતો. બરાબર. એક ગાય હતી ને એની પાસે હું બેસતો અહીંયા મારી ટીપોડી નીચે, તો એટલી મજા આવી ગઈ ને. બરાબર. પછી મેં કીધું યાર આ વસ્તુ કરા જેવી છે. બરાબર. એ ભાઈને પૂછ્યું એની ઓલી લીધી. હા હા હા. કરીએ પછી ધીરે 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 ગાયો માર્કેટમાંથી ગોતી. તો અંદર છે કોઈ નોટ ઓનલી મી, અમે બધા અહીંયા બધાનો વર્ક ને સૌથી મોટા ભાઈ છે ને સર, જન્મભાઈ અહીંયા ને મૃત્યુ અહીંયા જન્મ નાય. વિજયભાઈ અત્યારે હોંગકોંગ છે અને લગભગ અહીંયા ઘણા વર્ષો એ આવ્યા છે. એમનું આ વતન છે, એમનો ખરેખર આનંદ છે. મને વિજયભાઈને ઘણી વખત મળતો, પણ વિજયભાઈનું આપ બર્થ પ્લેસ પણ આજે મેં જોયું અને આ ગૌશાળા તો અદભુત એકદમ જબરજસ્ત છે. ભાઈ ભાઈ આપણે એ ભાઈનું પણ આ બહુ જબરજસ્ત કહેવાય ને. અમે 6 પાંડે અમે 6 અમારા 2 રૂમ, આ 1 રૂમ આ બીજું રૂમ, આ અમે આની અંદર અમે લોકો બધા મોટા થયા. હા હા હા. એની માટેનું કાફ ગ્રાવર કર્યું છે. બરાબર. ગ્રોવર આ પંજાબ થી આવે, કારગિલ કંપની. બરાબર. નાના બચ્ચા માટે મોટી ગાયો આમાં કેમિકલ નથી આવતી. પછી આ મોટી ગાયોને મિક્સ કરવામાં પ્રગતિ કરીને આવે, કારણ કે આમાં શું છે પ્રોટીન જે એને જોઈએ ને. હવે આ અમારું બાથરૂમ, આ અમારો સ્ટોર રૂમ, આપણે જે બધા જે બધા કોઠા બરાબર, ને આ અમારું કિચન, આ રસોડું, બેસી હું પણ ત્યાં જાઉં એટલે આ ગોખલા બધું જોઉં ને એટલે આપણને યાદ આવે કે આમાં જ આપણે કેટલી વાર પછી બનાવ્યું. જબરજસ્ત મકાન સારું છે.
કુદરતી પ્રકાશ કુદરતી હવા એ તો કન્ટિન્યુઅસ ચાલુ જ રહે. સવારમાં જાગીએ ને એટલે સીધો સામે આમાં ગિરનાર દેખાય અત્યારે. કેવા કેવા કબૂતર છે, એકડા કરે મસ્ત. નકર તો શું થાય ખબર, ચારામાં શું થાય તમને ખબર, અત્યારનો ચારો જે થાય ને એમાં પણ દવા છટાય. આપણે કોઈ દવા નહીં, આપણે આની સાયકલ જ છે. આનું ખાતર નીકળે ને એ નાખી દેવા. અલગ અલગ વેરાયટી આપણે કંટાળી જઈએ ને સાહેબ, એક ની એક વસ્તુ રિપીટ થઈ કેલ્શિયમ ડાઉન થઈ જાય ને દૂધ આપતી. વિજયભાઈ તમને સાહેબ બહુ મજા આવી રહેશે ને એટલા વર્ષોથી પછી. કારણ કે ભાઈ ભાઈ પાસે અત્યારે આ આ જે વિશ્વ છે ને વિજયભાઈ, આ લોકો એક અને દુર્લભ વિશ્વ છે. આ જે લોકો ખાઈતા હોય ને બધી એની કદર કરીએ, આપણે સીધી કદર ન કરી શકીએ. એટલે બીજું એક અમારે પ્રોબ્લેમ શું થાય કરો કે અમે તો અહીંયા જઈને માટે અમને લગાવું છે
પણ અમારા ઘરનાઓને પાછી, કારણ કે એ બધા શહેરીજનો એટલે એને થોડાક દિવસ ગમે. આ તો આપણું આમ જોઈએ તો આપણે સનાતન લાઈફ આ જ છે ને, આપણે આ જ છે. આની સાથે જ આપણે મોટા થયા, આની સાથે આપણું એટલું સગપણ છે ને પ્રકૃતિ સાથે, નિસર્ગ સાથે, આ પશુ પક્ષીઓ સાથે, કે જ્યારે પણ એની પાસે જઈને આપણે બેસીએ છીએ ને ત્યારે આમ ખંડિત થયેલું મન હોય, નવપલ્લવિત થઈ જાય, ઉલ્લાસ આવી જાય, અંદરથી આનંદ આવે. કારણ કે આપણું પિંડ અહીંયા તૈયાર થયું છે. માનવ જાતનો બાળપણ કહીએ ને, માનવ જાતનું બાળપણ તો આવા વાતાવરણમાં જ ઊભું થયેલું છે, મજબૂત થયેલું છે. શહેરની અંદર અને આધુનિકતાની અંદર તો આપણે બહુ છેલ્લા સમયમાં, જ્યારથી મનુષ્ય આ પૃથ્વી પર આવ્યો ત્યારથી આજ સુધીના સમયને 24 કલાકમાં ઢાળવામાં આવે તો 23 કલાક અને 59 મિનિટ સુધી આપણે વન્યમાં, અરણ્યમાં, નિસર્ગની સાથે હતા. છેલ્લી મિનિટમાં આપણે આધુનિકતા તરફ આવ્યા છીએ અને એને છેલ્લી જ મિનિટમાં આપણે થકાવી દીધા આમ જોઈએ તો. કારણ કે આધુનિકતામાં તમે બહુ લાંબો સમય ન કાઢી શકો અને પ્રકૃતિ, નિસર્ગ એવી વસ્તુ છે કે એને છોડી એની પાસે બેસો ને તો સંસારમાં, સમાજમાં ખંડિત થયેલું મન હોય, થાકેલું મન હોય, કંટાળેલું મન હોય, એ ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહ, સ્ફૂર્તિમાં આવી જાય. પાછા આપણે નવપલ્લવિત થઈ જઈએ. આની સાથે જે કામ કરતા હોય અહીંના માણસો અને આપણે ફેક્ટરીમાં કે રાખતા હોય એ માણસો, એમાં જમીન આસપાસનો ફરક હોય, નિર્દોષતામાં ફરક હોય, 100% સ્ફૂર્તિ પણ હોય. આપણે તો હું ફ્રી હશું, રજા હશે તે દિવસે આપણે એદી જેવાથી જવું, મેદસ્વીતા આવશે. કારણ કે આપણી પાસે કોઈ લાઈફનું ચક્ર નથી, આપણી પાસે ચક્ર છે એટલે ક્યારે આળસ આવે જ નહીં. અને આ બધી વસ્તુ એમાં આ ગાયોની સાથે રહેવું, એની સાથે રહેતા હોય ને જેને એની એની આમ તમને એનું એનું વૈજ્ઞાનિક જે મૂલ્ય હોય ને એ હજુ આપણે નથી સમજતા. આના માટે થઈને વિદેશની અંદર તો ગાયો પાસે જવાનું ડિપ્રેશનમાં આવેલો હોય. કારણ કે 21મી સદીનો જે સૌથી ભયાનક રોગ હોય તો ડિપ્રેશન છે. અને ડિપ્રેશન એવો ખતરનાક રોગ છે ને કે એમાં એક વખત માણસ જીવો હોય ને તો જ એને ખબર પડે કે આ ડિપ્રેશન શું વસ્તુ. બધા રોગોમાં સૌથી WHO એ ખતરનાક 21મી સદીનો રોગ કીધો હોય, ડિસીઝ કીધો હોય તો એ ડિપ્રેશન. અને એ ગાયો પાસે બેસવાથી, ગાયોના પહેલાં જે સાવ આવડમાં હાથ નાખીએ, એના ગળાની અંદર ખંજોળીએ, એનાથી માનસિક સ્વાસ્થ્ય આવે. એક એન્ઝાઇમ છે આપણી અંદર, સેરોટોનિન, ડોપામાઇન, ઓક્સિટોસિન છે, એ ગાયોને સ્પર્શ કરવાથી રિલીઝ થાય. લોકો કરે છે પણ એની પાસે આટલું બધું પહેલું ન હોય, જગ્યા ન હોય, આવા વૃક્ષો ન હોય, આવું રીતે કન્સ્ટ્રક્શન ન હોય જૂનું, એટલે કરી ન શકે. આધુનિકતા આવી જાય એમાં અને આ વસ્તુ નેચરલ છે. આમાં તમે આધુનિકતા લઈ આવો ને, હજી ઘણાને એવું મગજમાં છે કે અમે જો આમ આધુનિક બનાવી, ગાયોને પંખા નીચે છે, સ્લેબની અંદર ને લાદી વચ્ચે નાખી, આ ગાયો નેચરલમાં જ જાય. જોકે આ જે નળિયા છે ને એમાં આપણે જ્યાં સુધી રહેતા ને, એક જર્મનીના એક એન્જિનિયર છે, એને દક્ષિણ ભારતની અંદર મકાન બનાવે છે અને એના ભાવ બહુ ઊંચા છે. આવડું મકાન બનાવ્યું હોય ને તો એ 1,00,000 રૂપિયા 1,00,000 રૂપિયાની ફી લાગે. એ માત્ર ગારાનું મકાન, ઉપર નળિયાનું મકાન બનાવે છે. એણે કીધું કે આ વિષ્યવૃત્ર અને કર્કવૃત, મકરવૃતના જે ઘેરાઓની અંદર આવે છે, જે દેશો, એને સિમેન્ટની કોઈ વસ્તુ માફક છે જ નહીં. આ સિમેન્ટ છે ને પ્રકાશ લે છે અને રાતના એના અમુક પ્રકારના કિરણો છોડે છે, તેના કારણે ઘણા બધા ડિસીઝ થાય છે. જ્યાં સુધી આપણે ખુલ્લા નળિયામાં, નળિયાના મકાનમાં જ્યાં સુધી રહેતા ને ત્યાં સુધી આપણું આરોગ્ય બહુ સારું હોય. ખોરાકને એવા ઘણા ફેક્ટર છે પણ સૌથી આ એક પણ મહત્ત્વનું ફેક્ટર છે કે સ્લેબની અંદર જે સૂતો હોય ને માણસ, તમે સ્લેબની અંદર સૂતા હોય, આખી રાત સૂઈ જશો અને ક્યાંય દેશી ઘરની અંદર સૂતો હોય, ગાર લીપેલી હોય, અંદર ઉપર થાંભલી છોડેલી હોય, ઉપર દેશી નળિયા હોય, ત્યાંથી તમે ઉડજો સવારે. પાછું ફાયદો કે અમે દવા લઈએ ને કઈ અમને યાદ નહીં, વરવરથી દોઢ દોઢ બે બે વર રાતે 12 વાગે એની ઈચ્છા થાય એટલે એ અંદર આવીને બેઠો હોય. આ ડોક્ટર બરાબર રાતે 2 વાગે 2:30 વાગે અહીંયા હોય પણ અહીંયા નહીં હશે ને ઘરે જવાનું મન નથી. એટલું આમાં મન બીજી એન્ટિક ગૌશાળા આપણી, હા એ જોઈએ નળિયા ભાઈ, આખી નળિયા ભાઈ, એમાં તમે સારો પણ આમાં રસ લીધો છે.
અને મુંબઈની લાઈફ જીવતા હોય ને એ માણસને આવું વિચાર આવે ને બહુ મોટી વાત કહેવાય કે આવું કરવું છે. આપણે ઘનશ્યામજી મહારાજ આવ્યા ગોંડલ ભુવનેશ્વરીથી, એ અહીંયા આવેલા. આપણે શું કરીએ છીએ, એક નાનો કાર્યક્રમ રાખીએ, આ બધા કર્મચારી હોય ને એને એવોર્ડ વિતરણ. આ વખતે એવોર્ડ વિતરણ જોકે પહેલી વાર જ હતું, તો ઘનશ્યામજી મહારાજ ના હાથે ભુવનેશ્વર. ભૂલ મેક્સિમમ રાખવાનું કારણ શું છે, ઇનબ્રિડિંગ નો બહુ પાપ અને મોટું પાપ નહી હોય આપણે. તમે એકદમ સામાન્ય અને અગત્યના જે દેખાય એવા સૂક્ષ્મ ફેક્ટરો છે ને એનું પણ આ ધ્યાન રાખ્યું છે. અદભુત ઇતિહાસ કયો જોડાણા બધાય. અને ક્યાંય નહી હશે એ તો આપણને ખબર નથી, એટલે એને આ બધું લાગતું છે ને કે આ તો કઈક જુદું જ છે. ઋણાનું બંધન કેવા જાય છે પછી જવું પડે ને બહુ મોટું એકદમ આ ગંગા ગાય છે ને? હા ગંગા બરાબર છે. ઘનશ્યામજી મહારાજ પછી આ ગામના પ્રતિષ્ઠિત નાગરિકો ને આપણે ડોક્ટર છે બરાબર, આ લોયર છે. સન્માનિત કરવા આ રીતનું કામની કદર કરવી આ મોટે ભાગે ક્યાં થતું હોય છે,
કોર્પોરેટ જગત માં આવું જોવા મળે, પણ ખેતીમાં પશુપાલન ની અંદર આવી રીતનું હોવું ને એ બહુ અદભુત વાત છે. એટલે એને પ્રોત્સાહન મળે અને પ્રેરણા પણ મળે અને ઉત્સાહ પણ મળે. પ્રદીપસિંહ રાવલ ભાવનગર પાસે 14 કરોડ રૂપિયામાં 100 ગાયો છે. ઓહો, 14 કરોડ માં 100 ગાયો, એ લગભગ છાપામાં બધું આવ્યું. મેં જોયું હતું એ રાજસિંહ બાપા રે આપડે બહુ સારો છે. અને આને ઈ દીકરી માને છે, ઓલો નાનો વછેરો છે ને, ઈ આને આને ગિફ્ટ આપ્યું. એ બહુ મોટા દિલ ના માણસ છે, મજા આવે એવું. આપડે બહુ સારા રિલેશન આવી ગયા. ગાયો ઉપર બહુ પ્રેમ રાખે છે, અદભુત પ્રેમ. એની પાસે તો ઘણી ગાયો, ઘણી ગાયો. રાજસિંહ બાપા ઘણી વાર આજે એની ગમાણો છે ને, ઈ બધી રાજસિંહ બાપા. હા, એમ ને. એટલે આપણે છે ને આમાં કાટ નહી લાગે, અંદર એટલે માટી હોય નીચે પડી જાય. બરાબર, એટલે ગાય ના મોઢામાં નો આવે. આપણે જે વિડીયો જોયો ગૌશાળાનો, એ ગૌશાળા અંસુયા ગૌશાળા, એની આ ઘી છે, ગીર ગૌધૃત એ ટુ ગીર ઘઉં ઘી. બહુ સરસ ઘી છે એકદમ, કારણ કે એ લોકો ચારો ખવડાવે, એમનું જે ખાણ આપે બધું ઓર્ગેનિક છે, સખત ઓર્ગેનિક. અને ગાયો પણ પૃષ્ઠ ગાયો છે, છૂટી ગાયો છે, બાંધતા નથી. બધી 70 જેટલી જે આપણે ગાયો જોઈએ એને, એનું આ જે પેકિંગ છે કે એ લોકો બહુ સરસ પેકિંગની અંદર પ્લાસ્ટિક છે. મસ્ત કી છે. બહુ સરસ, બહુ કી સારું છે. એની સરસ મજાની ગાયોની પેલી પેક થેલી પણ છે. એની ટોટલી માહિતી કીની છે આમાં.